બીજું તકબ્બુર, જે માણસ પોતાની જાતને કઈ સમજે અથવા બીજાઓ કરતા પોતાને બહેતર ગણે એના પર ખુદાની લાનત હોય છે. કારણ કે કિબરિયાઈ અગર શોભે છે તો માત્ર પરવરદિગાર ને. મહાન એ છે, બુઝુર્ગ એ છે, અને હું સમજુ છું કે હું છું. આ બાકી બધા તો તેલી તંબુલી છે. હું છું, મારા જેવો કોઈ નથી. હામચું મન દીગરી નિષ્ઠ, મારા જેવો કોઈ બીજો. અરે આ છોકરાઓને કહું છું જે સ્કૂલમાં જાય છે, એમાં કોઈ છોકરો બહુ હોશિયાર હોય, ખુદા કરે કે બધા હોશિયાર હોય, પણ જે છોકરો બહુ બ્રાઇટ હોય, જેને કહીને આપણે કે બ્રિલિયન્ટ હોય, ભણવામાં હોશિયાર હોય, જે દી એના મગજમાં વાત ઉતરી કે મારા જેવો કોઈ નથી, આગળ નહીં વધે. લાનતના પહેલા ચિહ્નો આ છે કે આગળ નહીં વધે. તો એને તો એમ જ સમજવું જોઈએ કે હાજી મારે આગળ વધવું છે. અલ્લામા હિલ્લીએ પોતાના દીકરાને પૂછ્યું, બેટા ક્યાં સુધી ભણીશ? કીધું, બાપા ભણીશ તમારા જેવો થાઉં ત્યાં સુધી. ફરમાવ્યું, અફસોસ છે, અમે ભણતા હતા ત્યારે કહેતા હતા કે અમને ઇમામે જાફર સાદિકના અસહાબ જેવા થાઉં છે, તો અહીંયા આવીને અટક્યા. તમે આ જ્યાં થશો તો નીચે અટકશો. યાદ રહે છે, વેપારી વેપારની કુનેહમાં સમજે કે હું બહુ હોશિયાર છું, ત્યાં જ આવીને અટકે, આગળ નહીં વધે. સ્પોર્ટ્સમેન પોતાના સ્પોર્ટ્સમાં માશાલ્લાહ ચેમ્પિયન હોય, પણ પ્રેક્ટિસ મૂકી દે એમ સમજીને કે હું હવે ટોચ પર પહોંચી ગયો છું, ત્યાંથી ઉતરશે. તો પહેલી લાનત એ છે કે તકબ્બુર ઇન્સાન કરે, ખુદાવંદ કરીમ એની પ્રગતિને ત્યાં અટકાવી દે છે. પણ તે ઉપરાંત મારો એક દોસ્તારા તો મુંબાસમાં હાજી જીવે છે, ખુદા લાંબી ઉંમર આપે. ઈ સ્પોર્ટ્સ ગુડ્સ વેચે, સ્પોર્ટ્સ ગુડ્સ એટલે આ રમત ગમતની ચીજો વેચે, ક્રિકેટનો બેટ વેચતો હતો જે, ને ફૂટબોલ વેચતો હતો. ફૂટબોલ આજકાલ બધી બદલી ગઈ છે, અમને ખબર નથી. આજકાલ ફૂટબોલ આવે છે ટ્યુબ વગરના, ટ્યુબલેસ કહેવાય છે. ઈ જમાનામાં ટ્યુબ ફૂટબોલમાં નાખવું પડતું, પછી એમાં હવા ભરવી પડતી હતી, ત્યારે આવો થાય, સમજાય કે નહીં? તો એ ફૂટબોલ ને હમણાં તો બધું માશાલ્લાહ બધું બદલી ગયું છે. આપણે જિંદગી માં ફૂટબોલ જોયેલું નહીં. આખો દી મુલ્લા માણસ, મુલ્લાને શું આવડે? કાંઈ ના આવડે. હું એની દુકાને જાઉં ને બેઠો રહું બસ. એક દિવસ મેં જોયું એક સાંકળેલી વસ્તુ આમ બિલકુલ સમેટેલી, એના ઉપર ફર્સ્ટ ક્લાસ બેગ મળેલી. મેં કીધું આ ભાઈ આ શું છે? મને કે આ છે ફૂટબોલ. મેં કીધું તમે સાહેબ મૂર્ખ સમજે છે, આ ફૂટબોલ છે? ફૂટબોલ તો આવો બોલ હોય. મને કે હા ભાઈ હા એ જ છે, આ છે ને એનો ટ્યુબ છે. ટ્યુબ ફૂટબોલમાં નાખીએ, પછી એમાં હવા ભરીએ, ત્યારે મેં કીધું બસ હું સમજી ગયો. જ્યાં સુધી હવા ન ભરે ત્યાં સુધી કબાટમાં ઝીનત છે, હવા ભરા એટલે ઠોકર છે. યાદ રાખજો, સમજાય છે હું શું કહું છું? હવા ભરાય પછી લાતો છે. ખુદાવંદ કરીમ વાટ જુએ છે, હવા ભરાય છે. જ્યાં સુધી હવા ના ભરાય તરક્કી થતી જાય, શોભા વધતી જાય, માથું ભરાય હવાથી એટલે તકદીરની લાતો શરૂ થાય. પછી રોએ કે યા અલ્લાહ મેં શું કર્યું? બધું તે જ કર્યું છે કમબખત, સમજાય છે? તકબ્બુર, હું કઈ છું બે પૈસાના કારણે, હું કઈ છું બે અક્ષર શીખ્યો એના માટે, હું કઈ છું થોડી ઘણી ખૂબસૂરતી અલ્લાહ આપી, હું કઈ છું કુટુંબ આપ્યું. હું અરે ભાઈ બધું મેં આપ્યું છે, તું શુક્ર અદા કરને સજદો કર. પણ તકબ્બુર, એના ગુનાઓ કેટલા! ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન. અમુક ભાઈઓ બોલે છે કોક થાય છે, ખુદાવંદને માફ કર,
અરે થાય, અલ્લાહ અલ્લાહ તમારો શું કરશે? નથી બોલતા, નથી બોલતા. જાઓ 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 જાઓ, તમે લોકો મુલ્લા લોકો, તમારો અલ્લાડો અલ્લાહની વિરુદ્ધમાં બોલે છે કે નથી બોલતા? આ મુતકબ્બિર છે. ફકત ઈ વાત જોઈ છે કે અલ્લાહ એને શીખવાડી દે કે કોણ ધણી છે. અને અલ્લાહ ઇમામ ઝૈનુલ આબિદીન ઇસ્લામ ફરમાવે છે સલાવાતુલ્લાહ વસલામ અલે, કે કેટલું સબર કરે છે તું એ મારો માલિક, કેટલો સહનશીલ છે તું એ મારો માલિક, કે દુનિયા આટલી વાતો કરે તારી વિરુદ્ધમાં તું ખામોશ છે, પણ ઉતાવળ એ કરે જેને બીક હોય કે દુશ્મન ભાગી જશે. આ ક્યાં જવાનું છે? અહીં ગોળ ગોળ ફરીને ક્યાં જવાનું? બે પૈસા કરોડો હોય તમારી પાસે, અલ્લાહના ખજાના સામે કોઈ ચીજ છે? એને મારા ઉપર નિયામત કરી અને હું મારું માથું ઊંચું કરું. પણ આ સાંભળું છું, બોલો શરિયત. અરે મુલ્લા લોકોએ બનાવી કાઢેલી વાત છે, આ આમ છે, આ તેમ છે. સર સૈયદ અહમદ અલીગઢ યુનિવર્સિટીના સ્થાપક સારા હતા, ઘણું કામ કર્યું છે, પણ અંગ્રેજોની અસર હતી. ટ્રેનમાં જઈ રહ્યા હતા, સાથે કૂતરો. કૂતરો, કૂતરાની આપણામાં રજા નથી, કારણ કે નજીક છે. અલબત્ત ઘરમાં કૂતરો, વાડીમાં કૂતરો, જે રખેવાળ છે એ રજા છે. એ પણ નજીક તો છે, પણ ખોરામાં બેસાડું દત્તક પુત્રની જેમ અને એને પછી ચૂમા ચાટી કરવી એ આપણું કામ ન હોય, એ અંગ્રેજોનું કામ હોય. આપણે વાંદરા બનીને શા માટે કોપી કરી છે? કૂતરો સાથે હતો એક આલિમદીન મુફતી મોહમ્મદ અબ્બાસ દાખલ થયો. એને ખબર નહોતી કે આ મુસીબત ભેગી છે. દાખલ થયા કમ્પાર્ટમેન્ટ ટ્રેનમાં અને કૂતરો જોયો એટલે સર સૈયદ અહમદ સમજી ગયા કે આ મૌલવી હવે બેહાલ થઈ જવાનું છે, કારણ કે કૂતરાને કોણ કંટ્રોલ કરે? એટલે એને આસ્તેથી કીધું, એને ઓળખ્યો નહીં કોણ બેઠા છે. એને આસ્તેથી કીધું કે મૌલાના કૂતરો તમને કરડી નહીં ખાય, પાડેલો છે. મૌલાને કીધું એમ નથી, એ સૂંઘે તમારા કપડા, નજીક થાય મારે નમાઝ પડવાની. ભલે પાડેલો છે, કરડશે નહીં પણ સૂંઘશે, નજીક છે. હું તમને એક મસાલો પૂછું, પૂછો. એ પૈગંબરે કીધું છે, તમે કહો છો કે જ્યાં કૂતરો હોય ત્યાં ફરિશ્તો ના આવે. કીધું હા નહીં આવે. તો મલકુલ મોત ફરિશ્તો છે કે નહીં? તો કીધું હા. તો કે અમે કૂતરો રાખ્યો એટલા માટે મલકુલ મોત જ ન આવે? આને કહેવાય મશ્કરી. મૌલાનાએ કીધું હા નહીં આવે. જે કૂતરાનો ફરિશ્તો હશે એ તમારા માટે આવશે. મોત તો કૂતરાને બી આવવાની છે, પણ જે આ કૂતરાના ફરિશ્તાઓ હશે એ તમારા માટે આવશે. એક ફેરા ફડકી ઉઠ્યો, તમે કોણ? કીધું જે તમે, હું મોહમ્મદ અબ્બાસ. તમે દીનની મશ્કરી કરો છો, ધર્મની મશ્કરી, અકાયદની મશ્કરી કરો છો, કારણ કે બે પૈસા છે.